ऐसे में एक बीमारी थी पीड़ाता बाड़क ना परिवार होए पत्रकार परिषद योजी सरकार पासे मदद नी मांग करी हती। शहर में एक ज परिवार ना बे बाड़को स्पाइनल मर्क्युलर एट्रोफी नामना बीमारी थी पीड़ाई रहा छे। बीमारी थी बलड़ता बाड़को माटे पड़कारूप इंजेक्शन नी किंमत 16 करोड़ छे। बे बाड़को माटे 32 करोड़ रुपया नी माता पिता ने जरूर छे। 93 लाख जेटली रकम माता पिताए मदद मांगी एकत्र करी छे। हवे बाकी रकम सामान्य परिवार माटे एकत्र करवी मुश्किल भरी बन्यु छे। माता पिताए अलग अलग संस्थाओं पासे थी पण मदद मांगी छे। आज रोज बाड़कना परिवारे पत्रकार परिषद योजी सरकार पासे पण मदद मांगी छे। साथे ज सांसद पीएम अने सीएम ने पण बाड़क माटे पत्र लखी मददनी मांग करी छे। લગ્નના 5 વર્ષ બાદ અમને ટ્રિપ્લેટ્સનો જન્મ થયો હતો, જેમાં 2 દીકરાની દીકરી એમાં જન્મ વખતે કશી જ તકલીફ થઈ નથી। થોડું ઘણું જે ઓક્સિજનનો પ્રોબ્લેમ હતો એ 8-10 દિવસનું હોસ્પિટલમાં રાખ્યા હતા, બાકી 3-5 એકદમ તંદુરસ્ત હતા અને 2-3 મહિના સુધી એકદમ નોર્મલ ડેવલપમેન્ટ હતું। 4-5 મહિના સુધી પણ કશું ખબર નથી પડી, પણ 5 મહિના પછી પ્રીશાનું થોડું મૂવમેન્ટ ઓછું થઈ ગયું। ત્યારે પણ અમને કોઈ એલર્ટ નથી કર્યું એટલે અમને કંઈ ખાસ ધ્યાન ના આવ્યું, પણ જ્યારે ન્યુમોનિયાની અસર થઈ બેબીને ત્યારે ખબર પડી। એક તો કહેવાય કે દીકરી ખૂબ ગાલી હોય છે અને એમાં પણ જ્યારે દીકરીને તકલીફ આવે ત્યારે આપણાથી સહન નથી થતી, અને દીકરીનું તો જોતાં જોતામાં જ્યારે પ્રથમ માટે પણ કહેવામાં આવ્યું ને ત્યારે અમારી નિરાકરણ હજુ વેઇટિંગ છે। તમે મુવમેન્ટ ચલાવી રહ્યા છો, કેટલા આશાવાદી છો અને બંનેની જે ઝડપથી સાજા થાય તે માટે કેટલા આશાવાદી છો? અમે પૂરેપૂરા આશાવાદી છીએ અને પ્રથમ માટે તો હું કહી શકું કે પ્રથમની સિચ્યુએશન પ્રથમ પીશા કરતાં ઘણી સારી છે અને એની ફિઝિયોથેરાપી અમે લોકો ચાલુ કરાવી દીધી છે, એનાથી પ્રથમને થોડું સારું લાગે છે, કહી શકાય કે મુવમેન્ટ એની વધી ગઈ છે, કારણ કે એક્સરસાઇઝ કરવાથી એને સારું લાગે છે। પીશાની અત્યારે બહુ જ કન્ડિશન ખરાબ, ગમે ત્યારે ઓક્સિજન લગાવવું પડે છે, ગમે ત્યારે આઈસીયુમાં એડમિટ કરવું પડે, એટલે જેટલું જલ્દી એક સાથે 2 બાળકો ઉપર તકલીફ આવે ત્યારે સહન થાય એવું નથી। અને તમે વિચારી શકો છો કે 3 બાળકોનું કરવામાં પણ માતા તરીકે તમે કોની સાથે રમો, કોની સાથે તમે એનું ધ્યાન રાખો અને કોને તમે સંભાળો, એ બહુ જ મુશ્કેલી બની થઈ ગયું છે। એમાં અમે લોકો માણસોને બધાને સપોર્ટ મળી રહ્યો છે, આજે ફંડ રેઝ કરી રહ્યા છીએ અમે લોકો, લોકોનો સપોર્ટ મળે છે, પણ હજુ પણ હું તમને રિક્વેસ્ટ કરીશ કે જેટલું બને એટલું તમે અમારી હેલ્પ કરો, સપોર્ટ કરો, તાકી અમે લોકો મારા બાળકોને જીવ બચાવી શકીએ। અને ગવર્મેન્ટને પણ હું એ જ અપીલ કરીશ કે એક સાથે 2 બાળકોનું આવ્યું છે પ્લસ અમાઉન્ટ બહુ જ મોટી છે, જે હવે નાનું નાનું કરતાં કરતાં મોટી ભેગું થાય એવું છે નહીં બિલકુલ, એ બહુ જરૂરી છે અમારા માટે। ત્યાં સુધી તમે ગવર્મેન્ટ આગળ નહીં આવે ત્યાં સુધી એવું પોસિબલ નથી, એટલે હું એ જ રિક્વેસ્ટ કરીશ જનતાને પણ અને ગવર્મેન્ટને પણ કે અમારા બાળકોને બચાવવામાં અમારી મદદ કરો। સામાન્ય બાળકોને પણ સાચવવા મુશ્કેલ હોય છે, તેમાં પણ આ તકલીફવાળા બાળકોને કઈ રીતે આખું મેનેજ કરો છો તમે, કઈ રીતે સાચવો છો, ઘરનું કામ પણ આ છોકરાઓને પણ સાચવવાનું કઈ રીતે મેનેજ કરો છો? બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું છે હમણાં, સાથે મેનેજ કરવું, એમાં નર્સની પણ ડ્યુટી બજાવી, એક સાથે ઇન્જેક્શન આપવા અને સક્શન સિક્રેશન નીકાળે છે છોકરી, એની દવાઓ થોડા થોડા ટાઈમે ઓક્સિજન ચેક કરતા રહેવું, પ્રથમને પણ અને પીશાને બંનેની ફીડિંગ ટ્યુબથી ઇન્જેક્શનથી ખાવાનું આપવું પડે છે, એટલે નો ડાઉટ તકલીફ છે, પણ કેવું કહેવાય કે બસ લડવાની ભગવાન હિંમત આપે છે ને અમે લોકો લડી રહ્યા છીએ। સાંસદ અને મંત્રી મહિલા છે, એમને મળ્યા છો તો ફક્ત લેટર આપ્યું છે કે કોઈ મદદ માટે આશ્વાસન આપ્યું છે? અમે લોકો એક પૂરું લેટર રિક્વેસ્ટ, અમે જેમ કે કહ્યું અમારા પ્રયત્નો ચાલુ છે, મારો સમાજ જે છે એમાં મૂવીઓ આગળ આવીને મદદ કરવા માટે મતલબ તૈયાર જ હોય છે અને અત્યારે બી એ લોકો મદદ કરી રહ્યા છે, મને સારા એવા મદદરૂપ થઈ રહ્યા છે। એ ઉપરાંત અમે કરણી સેના માતાલ સેનાનો બી એ લોકોનો સાથ અમને મળ્યો છે, કરણી સેનાના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતજી અને માતાલ સેનાના અધ્યક્ષ શ્રી ઇન્જેક્શન જે છે એનું નામ જોલ્જન SMA છે, જેને જીન થેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઇન્જેક્શન છે એ નોવાર્ટિસ કંપની USA બેઝ છે એ બનાવે છે। ઇન્જેક્શન ઇમ્પોર્ટ કરવાની જે પ્રોસિજર છે એમાં અરાઉન્ડ 20-21 દિવસ જેવું લાગે છે, તો સપોઝ હું પૈસા લોકોના સપોર્ટથી આજે ભેગા બી કરી દઈશ તો બી બાળકોને આપવામાં 20-25 દિવસ જેવો બીજો સમય લાગે। આ જે Type 1 બીમારી છે SMAની એ બહુ જ રેર છે અને આ બીમારીમાં બાળકોનું જે આયુષ્ય હોય છે એ વધુમાં વધુ 1.5-2 વર્ષ હોય છે, અને જો આ
બાળકોનો સમયસર ઈલાજ કરવામાં નહીં આવે તો આગળ જતા તકલીફ છે. અત્યારે દીકરીના પગની મૂવમેન્ટ જરાય નથી, સાવ બંધ થઈ ગઈ છે. છોકરો બી અત્યારે ફીડિંગ ટ્યુબ ઉપર જ છે, બધું ખવડાવવાનું એ બધાને લિક્વિડ જ અમે નાક થ્રુ આપીએ છીએ. અને આ બીમારીનો ઈલાજ આવનારા 4-5 મહિના મેક્સિમમ સુધીમાં નહીં થાય તો આગળ જતાં તકલીફ થઈ શકશે.